તેમની સાથે ચર્ચા વિચારણા કરતા હોઈએ છે, તેમના મંતવ્યો લેતા હોઈએ છે. દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આજે વાત કરવી છે દેશમાં જે સ્થિતિ હાલ પ્રવર્તી રહી છે તેના વિશે. જી હા, દિલ્હીમાં બળાત્કાર પીડિતાનું ગઈ રાત્રિએ મૃત્યુ થયું. આ મૃત્યુના લીધે સમગ્ર દેશમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે, ખાસ કરીને દિલ્હી શહેરમાં અને દેશના ખૂણે ખૂણેથી ક્યાંક આક્રોશનો જુવાળ પણ ઉઠી રહ્યો છે. વાતો થઈ રહી છે કાયદામાં સુધારા વધારા કરવા, સમાજને બદલવાની ક્યાંક જરૂર છે, એકબીજા ઉપર ક્યાંક દોષના ટોપલા ઢોળવાની વાતો થઈ રહી છે. પરંતુ ભારત યુવાનોનો દેશ છે એવું કહેવાતું હતું, પણ આ યુવાનો જ્યારે આ પીડિતાના આક્રોશમાં દિલ્હીમાં દેખાયા ત્યારે સાબિત થયું કે ખરેખર ભારત યુવાનોનો દેશ છે, અને તેમણે સરકારના બહેરા કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો એક પ્રયત્ન કર્યો. ચોક્કસથી સરકાર સુધી અવાજ સંભળાયો છે. પીડિતાના મૃત્યુ બાદ નેતા હોય, અભિનેતા હોય, સાધુ સંતો હોય, દરેક લોકોએ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે, શોકની લાગણી વ્યક્ત કરી છે. પરંતુ આ સમગ્ર કિસ્સામાં વાંક કોનો છે, અથવા તો દેશમાં જે બળાત્કારના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે કોનો વાંક કાઢી શકાય? આ જ વિષયને લઈને અમે બે મહેમાનોને અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત કર્યા છે, જેમાંના એક છે ડોક્ટર રાજન પ્રિયદર્શી. નમસ્કાર. દર્શક મિત્રો, રાજનજી આઈપીએસ એડિશનલ ડીજીપી રિટાયર્ડ છે, અને બીજા અમારા મહેમાન છે ફેમસ અને જાણીતા સફળ બિઝનેસ વુમન રુઝાન ખંભાતા. રુઝાનજી, આપનું પણ સ્વાગત છે. રુઝાનજી, આપને પૂછીશ કે જે બનાવ દિલ્હીમાં બન્યો, ત્યારબાદ દિલ્હી બાદ અમદાવાદમાં અને ખાસ કરીને ગુજરાતમાં આવા બનાવોની હારમાળા સર્જાઈ. આપ જોતા હશો કે છેલ્લા ઘણા દિવસથી પ્રમુખ અખબારોમાં કે ટીવી ચેનલ્સમાં આવા અખબારોમાં સમાચાર છપાતા રહે છે. બળાત્કારની ઘટના કહી શકાય કે કોઈ નવી ઘટના નથી. એક સર્વે મુજબ દર 23 મિનિટે એક યુવતી ઉપર બળાત્કાર થાય છે, પરંતુ આજે દિલ્હીનો જે કિસ્સો થયો ત્યારબાદ એક જનાક્રોશ ફાટી નીકળ્યો. લોકો રસ્તા ઉપર આવ્યા સરકારને પોતાની વાત સંભળાવવા માટે. ગઈકાલે મૃત્યુ થયું, આજે લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે, પણ એ યુવતીને સાચી શ્રદ્ધાંજલિ કેવી રીતે આપી શકાય? સી, સૌથી પહેલા તો પહેલા તમારો આઈ થિંક બે ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન એ હતો કે જે 10 દિવસમાં થયું નથી, આપણા ગુજરાતમાં બી મેં જોયું આ 13 દિવસ થયા, અને 13 દિવસમાં ગુજરાતમાં 13 બળાત્કાર થઈ ગયા. આપણે અલગ અલગ રીતે સમજ્યું. એક સારી પોઈન્ટ એ છે કે થેન્ક્સ ટુ મીડિયા કે જેને આટલું બધું ફ્લેરઅપ કર્યું છે, એટલે જે એક બહેન હતી જેને 9 મહિના પહેલા એમના પર બળાત્કાર થયો હતો, પણ આ જોઈને એમને હિંમત આવી, એમના ફેમિલીને હિંમત આવી, સોસાયટી હિંમત આપી, કમ્યુનિટી હિંમત આપીને બહાર આવીને કહ્યું, ને હવે પ્રૂવ બી થયું છે. એટલે એ પોઈન્ટથી આઈ વુડ સી ઇટ પોઝિટિવલી. બીજું મને જે એટલે અત્યારે તો પોઝિટિવ ચીજે જ આપણે વાત કરીએ. બેનને આપણા જે બેન દિલ્હીવાલા બેન જે થયું એનાથી આપણે દુઃખદ બહુ દુઃખી છીએ. આઈ વુડ રાધર કોલર શહીદ. બટ હવે જે પોઝિટિવ પાર્ટ છે કે આ જે યુથ, તમે જે યુથની વાત કરી, બધા આવી ગયા, અને ઇટ વોઝ નોટ જેન્ડર બેઝ. એટલે એવું નહીં કે મહિલા આવી યા ખાલી પુરુષ આવ્યા, મહિલા અને પુરુષ જોડે મળીને આવ્યા, પપ્પા, એટલે બધા યુથ આવ્યા, ને ઇરિસ્પેક્ટિવ ઓફ ધ કાસ્ટ. કોઈ કાસ્ટિઝમ બી નહોતું, કારણ કે આ યુથનું છે, કોઈ પોલિટિશિયન હોતે તો કાસ્ટ ને બધું આવી જતે. એટલે આ બધું એક બહુ પોઝિટિવ પોઈન્ટ થયો છે. અને તમારો સેકન્ડ ક્વેશ્ચન શું હતો? બિલકુલ, અને સાચી શ્રદ્ધાંજલિ એ યુથ. સી, સાચી શ્રદ્ધાંજલિમાં તો સૌથી પહેલા તો આપણે જે અંદર પોતાના જાતને પૂછવાનું છે, છોકરો હોય કે છોકરી હોય, છોકરી હોય તો પોતાને જાતને પૂછવાનું છે કે હવે એને આ સહન ના કરવું જોઈએ, કારણ કે જેટલું સહન કરશે આટલા ટાઈમ સહન કર્યું એટલે જ આટલો બધું આટલા પોઈન્ટ સુધી પહોંચી ગયું છે. અને બીજું સોસાયટીએ બી વિચારવું પડશે કે હવે એની ચિંતા ના કરે કે મારી છોકરીનું શું થશે, એ બદનામ થશે, એની ચિંતા ના કરે. ઉલટું બદનામ તો પહેલાં છોકરાએ થવાનું છે જેને આ કુકૃત્ય કર્યું છે. એટલે એક એ બીજો પોઈન્ટ છે. ત્રીજું, આપણે જે સાચી શ્રદ્ધાંજલિ અગર ગવર્મેન્ટે રિયલી આપવી હોય કે ઇફ ઇટ રિયલી ફીલ્સ, તો હું એમ નથી કહેતી કે પેલા લોકોને ફાંસી ચડાવે ને એ લોકોને, એ તો જે છે એ લોકો કરશે, પણ જોડે જે લોઝમાં, હું હજી કહું છું લોઝ છે સારા છે પણ ઇમ્પ્લિમેન્ટેશન નથી ને, લૂપોલ્સ છે, તો એમાં આપણે જેમ આગળ વધું કહીશ કયા કયા ચેન્જ જોઈએ. એટલે એમાં ચેન્જ કરે જ્યુડિશિયરીમાં જે બી જે રીતનું એનો ઇમ્પ્લિમેન્ટેશન થાય એ ચેન્જ કરે, એ આપણી બધાની સાચી શ્રદ્ધાંજલિ હશે. અને એ શ્રદ્ધાંજલિ જોડે આપણે એઝ અ હ્યુમેનિટી, એઝ અ કન્ટ્રી, ઇન્ડિયા આપણો બધાનો ફાયદો છે. બિલકુલ, થેન્ક યુ. તો રાજનજી, આપ શું કહેશો કે જે બનાવ બન્યો છે તે અંગે આપની કારકિર્દીમાં પણ ઘણા આવા બધા કિસ્સાઓ આપણે જોયા હશે, કેવા કિસ્સાઓ બન્યા હતા અને કેવી રીતે આપે ફેસ કર્યા હતા? સર્વપ્રથમ તો આ જે ગમખવાર બનાવ બન્યો છે એ પ્રત્યે હું શોક પ્રગટ કરું છું, અને એમના આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું, અને એમના કુટુંબીજનો ઉપર આવી પડેલો આઘાતજનક બનાવ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. આવા બનાવો નિવારવા માટે પોલીસ ખાતાએ પ્રોએક્ટિવ એક્શન લેવા જોઈએ. હવે પ્રોએક્ટિવ એક્શન છે તો કોઈ બે પ્રકારના એક્શન લેવાય. એક તો દાખલા તરીકે કોઈ બનાવ બની જાય, રેપ થઈ જાય,
અને કોઈ મહિલા ફરિયાદ કરવા જાય ત્યારે લેવાતા પગલા, અને આ રેપ ના થાય, મહિલાની છેડછાડ ના થાય એ પહેલા લેવાતા પગલા. મને એવું લાગે છે કે જો પહેલા લેવાતા પગલા વધારે માત્રામાં લેવામાં આવે તો આ ઘટના છે તે ઓછી તો અવશ્ય કરી શકાય. જો સંપૂર્ણ નાબૂદ ના કરી શકાય તો પણ આવી ઘટનાઓ રેપની છે અને એમાં ગેંગર રેપ જેવી ઘટનાઓ છે અવશ્ય નિયંત્રિત કરી શકાય. બિલકુલ, આપણે બે પગલાની વાત કરી, પરંતુ અહીંયા જો વાત કરવામાં આવે તો દિલ્હી પોલીસ ઉપર પણ ક્યાંક શંકાની સોય લાગી રહી છે અત્યારે. કારણ કે સૌથી પહેલા તો જ્યારે કોઈ મહિલા પોલીસ સ્ટેશનમાં જાય છે તો FIR નથી ફડાતી એવું કહેવાય છે, શા માટે આવું હોય છે? એ વાત સાચી છે, ઘણી જગ્યાએ પોલીસમાં કોઈ મહિલા જાય છે તો એની FIR લેવામાં આવતી નથી. મારો એક એક્સપિરિયન્સ, હું DSP બનાસકાંઠા હતો ત્યારે એક મહિલા છે, એક નાની બાળકી, એક ગરીબની દીકરી, એના ઉપર એક બળાત્કાર થયો. એના દીકરીને લઈને પોલીસ સ્ટેશન ગયા તો એની FIR નહીં નહોતી. ત્યાર પછી મારા ઉપર એક અરજી આવી કે બેનની FIR આ પોલીસે લીધી નથી. એ ત્યાર પછી મેં PSIને કહ્યું કે તમારે ત્યાં લોકો આવ્યા હતા તો તમે ફરિયાદ કેમ નથી લીધી? ફરિયાદ તો લેવી એ મેન્ડેટરી છે, કમ્પલસરી છે, તમે રિફ્યુઝ કરી જ ના શકો તો હવે તમે લઈ લો ફરિયાદ. ઓકે, તો એમને ફરિયાદ નહીં લીધી. ત્યાર પછી મેં એને તાત્કાલિક PSIને ટ્રાન્સફર કરી દીધા અને હું સસ્પેન્ડ કરવાનો હતો. અને મેં LCB ને કહ્યું, LCB PI ને, કે તમે આ ફરિયાદ રેપની દાખલ કરો. દાખલ કરી ઇન્વેસ્ટિગેશન કર્યું, તોમદાર પકડ્યા અને એને સજા પણ થઈ ગઈ. ઓકે, હવે આ પોલીસે કેવી રીતે કામ કરવાનું એનું જે લિમિટેશન એ નહીં કહેવાય, પણ જે રીતે બીજા તત્વો છે અને કેવા કેવા પ્રેશર આ જ કેસમાં લાવ્યા. આ શિહોરીનો દાખલો છે, બનાસકાંઠાના શિહોરી પોલીસ સ્ટેશનનો. તો મારા ઉપર એટલા બધા પ્રેશર લાવે, એટલા બધા સ્થાનિક ધારાસભ્ય કે સાહેબ આ ગુનો દાખલ ના કરો, આ ના કરો, આ ફરિયાદ પેલા PSIને ટ્રાન્સફર કરી દીધી છે અને પાછા ત્યાં જ મૂકો. હું નહીં માનો. ત્યાં સંસદ સભ્યએ મારા ઉપર જબરદસ્ત દબાણ કર્યું. સંસદ સભ્ય પછી સંસદ ત્યાં ભારત સરકારના મિનિસ્ટર હતા તે વખતમાં, એમને કર્યું. ત્યાર પછી CM ઓફિસના જે પ્રિન્સિપલ સેક્રેટરી CM IS ઓફિસર છે, એમને મારા ઉપર એટલું બધું દબાણ કર્યું કે પેલા PSIને પરત ત્યાં જ મૂકી દો. ત્યાર પછી નહીં માન્યો તો CM ખુદે મને ફોન કર્યો તે વખતના કે પ્રિયદર્શી, આ હું તમને કહું છું, હું બધી વખતે તમને ના કહી શકું, હું અમારા PA સેક્રેટરી છે તમને કહે, એટલે હું કહું છું એમ જ માનવાનું. આ મારા હોમ સેક્રેટરી છે, મારું માને છે અને તમે નથી માનતા. આ ચીફ સેક્રેટરી મારી પાસે બેઠા છે, એ મારું માને છે અને તમે નથી માનતા મારા હુકમ. મેં કહ્યું, સાહેબ આપના એક હુકમ પર હું મારું જાન કુરબાન કરી દઉં જો હુકમ કાયદેસર ન હોય તો. હવે આ PSI છે, એક મહિલા ઉપર થયેલો બળાત્કારની ફરિયાદ નથી લેતા તો એનો કોઈ હક નથી ત્યાં ચાલુ રહેવાનો, અને હું આગળ પણ એના ઉપર સખત પગલા લેવાનો છું. એટલે આવા સર્કમસ્ટન્સીસમાં પોલીસ કામ કરી રહી છે અને પોલીસ બદનામ થાય છે અને પોલીસ